મિત્રો, આજના વિડીયોમાં જે ટીમલેનું એકદમ જોરદાર ટ્રેન્ડિંગમાં સોંગ ચાલી રહ્યું છે, મેલા સોંગ વાળું, મિત્રો સોંગનું નામ છે કાળી કૂતરીને હું નહીં પહેણું. બરોબર, તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો. ઇસકી ગેરંટી માં નહીં દે સકતા. તો સૌથી પહેલા તમે ડેમો જોઈ લો, પછી મિત્રો આપણે એડિટિંગ કરવાનું ચાલુ કરીએ. બાબુરાવ કસ્ટા લે મિત્રો, સૌથી પહેલા તમારી એલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે સોંગ બીટ માર્ક પ્રોજેક્ટ વેરીફાઈ કરી લેવાનું. બરાબર, વેરીફાઈ કરતા ના આવડે તો મિત્રો વિડીયો મેં બનાવેલો છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે, જોઈ લેજો. બરાબર, એ વિડીયો જોઈ લેશો એટલે મિત્રો આ રીતે તમને બીટ માર્ક એડ કરતા આવડી જશે. બરાબર, અને મિત્રો ઇફેક્ટ પણ એડ કરતા આવડી જશે. તો મિત્રો આ રીતે બીટ માર્ક એડ થઈ જાય એટલે મિત્રો એમાં તમારા ફોટા એડ કરવાના. બરાબર, તો મિત્રો ફોટા એડ કરવા માટે તમારે પ્લસના આઇકન પર ટચ કરવાનું, મીડિયામાં જવાનું. બરાબર મિત્રો, મીડિયામાં જે મિત્રો અહીંથી ફોલ્ડરનું નામ છે એની પર ક્લિક કરવાનું, તમારે જે પણ ફાઇલમાં ડાઉનલોડ થતું હોય એ ફાઇલ આ રીતે ખોલી લેવાની. પછી મિત્રો તમારે જે પણ ફોટા રહ્યો એની પર આ રીતે ક્લિક કરવાનું, ઉપર ત્રણ ડોટમાં જવાનું. પછી મિત્રો ફૂલ કોમ્પ્રેસ એરિયા લખ્યું છે 5મા નંબરનું, એની પર ક્લિક કરી ફોટો ફૂલ સ્ક્રીન કરી, મિત્રો આ તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરી મિત્રો માર્ક પ્રમાણે જે આ વધારાનો ફોટો અહીંથી કાપી નાખવાનો આ રીતે. બરાબર, આ પહેલો ફોટો મિત્રો માર્ક પ્રમાણે એડ થઈ ગયો. પછી મિત્રો બીજો ફોટો એ રીતે જ એડ કરવાનો, પ્લસના આઇકન ઉપર ટચ કરવાનું, મીડિયામાં જવાનું, મીડિયામાં જઈ બીજો ફોટો આ રીતે લઈ લેવાનો. બરાબર મિત્રો, પછી મિત્રો ઉપર ત્રણ ડોટમાં જવાનું, ફૂલ કોમ્પ્રેસ એરિયા લખ્યું છે 5મા નંબરનું, એની પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી મિત્રો આ તીરના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું. પછી મિત્રો આ વધારાનો ફોટો અહીંથી કટ મારી દેવાનો. બરાબર, જોઈ લો મિત્રો માર્ક પ્રમાણે આ રીતે બે ફોટા એડ થઈ ગયા. બરાબર, તો મિત્રો આ જેટલા માર્ક છે જોઈ લો મિત્રો, જેટલા પણ માર્ક છે એક પણ માર્ક છોડવાનું નહીં. બરાબર, બધા માર્ક પ્રમાણે ફોટા તમારે સેટ કરી લેવાના, એટલે કે એડ કરી લેવાના. બરાબર, તો મિત્રો હું ફટાફટ કરી લઉં છું. તો મિત્રો જોઈ લો આ રીતે જેટલા પણ આપણા માર્ક હતા એ રીતે મેં ફોટા સેટ કરી લીધા. બરાબર, તો મિત્રો તમારે બધા માર્ક પ્રમાણે ફોટા સેટ કરી લેવાના. એટલું કરી લો એટલે મિત્રો તમારે શું કરવાનું, આ રીતે પેલ લઈ આવી જવાનું. બરાબર, પેલ લઈ આવી મિત્રો તમારે શું કરવાનું, અહીં નીચે શેડો લગાવવાનો. બરાબર, તો મિત્રો શેડોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો પ્લસના આઇકન પર ટચ કરી મીડિયામાં જવાનું, મીડિયામાં જઈ મિત્રો તમારે શું કરવાનું, અહીંથી ફોલ્ડરનું નામ છે એની પર ક્લિક કરવાનું. પછી મિત્રો આ રીતે તમારે જે પણ ફાઇલમાં શેડો ડાઉનલોડ થતું હોય એ ફાઇલ ખોલી લેવાની. બરાબર, તો મિત્રો આ રીતે શેડો એડ કરી લેવાનો. જોઈ લો મિત્રો આ રીતે કમ્પ્લીટ લાલ કલરનો શેડો નીચે લાગી જશે. બરાબર, પછી મિત્રો ખાલી જગ્યા પર ટચ કરવાનું, આટલા સુધી શેડો રહેશે. બરાબર, તો મિત્રો છેલ્લે સુધી લઈ લેવાનો. તો મિત્રો છેલ્લા ફોટા પર જવાનું, શેડો ઉપર ક્લિક કરવાનું, પછી મિત્રો તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું. બરાબર, આ રીતે શેડો છેલ્લે સુધી લાગી જશે. પછી મિત્રો તમારે ફરી પહેલે આવી જવાનું. બરાબર, પહેલે આવ્યા પછી મિત્રો એક પીએનજી એડ કરવાનું, એની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બરાબર, તો મિત્રો પ્લસના આઇકન ઉપર ટચ કરી મીડિયામાં જવાનું, ફરી મીડિયામાં જઈ મિત્રો આ રીતનું એક પીએનજી હશે. બરાબર, એને એડ કરી લેવાનું. પછી મિત્રો મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું, પછી મિત્રો આ રીતે એને નીચે લઈ લેવાનું. બરાબર, જોઈ લો મિત્રો આ રીતે નીચે લઈ લેવાનું, નીચે લઈ મિત્રો સાઇઝના ઓપ્શનમાં જવાનું. પછી મિત્રો આ રીતે નાની સાઇઝ કરી લેવાની. બરાબર, પછી મિત્રો આ રીતે પરફેક્ટ સેટ કરી લેવાનું, ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું, આટલા સુધી પીએનજી છે. બરાબર, છેલ્લે સુધી લઈ લેવાનું, છેલ્લા ફોટા પર જતું રહેવાનું, પીએનજી ઉપર તમારે ટચ કરવાનું. પછી મિત્રો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું. બરાબર, પીએનજી આપણું છેલ્લે સુધી આવી ગયું. બરાબર મિત્રો, હવે મિત્રો શું કરવાનું, આપણે જે આ બેચ પ્રમાણે ફોટા એડ કર્યા એમાં ઇફેક્ટો લગાવવી પડશે. બરાબર, તો મિત્રો ઇફેક્ટ કઈ રીતે તમે લગાવશો, તો મિત્રો ઇફેક્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બરાબર, થોડા નીચે જશો એટલે મિત્રો તમારે શું કરવાનું, અહીંયા ઇફેક્ટ લિંક લખ્યું છે. બરાબર, એની પર ક્લિક કરશો એટલે મિત્રો વેબસાઇટ ખુલી જશે. પછી મિત્રો વેબસાઇટમાં થોડા નીચે જશો એટલે મિત્રો અહીંયા ઇફેક્ટ હશે, એની પર ક્લિક કરશો એટલે મિત્રો તમારી લાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે ઇફેક્ટ ખુલી જશે. બરાબર મિત્રો, જોઈ લો મિત્રો આ રીતે ઇફેક્ટો ખુલી જશે. તો મિત્રો આમાં ઘણી ઇફેક્ટો મેં યુઝ કરી છે, તો મિત્રો તમારે વિડીયો છેલ્લે સુધી જોવો પડશે. બરાબર, કયા ફોટામાં કઈ ઇફેક્ટ લગાવવાની તમને ખબર નહીં પડે, તો મિત્રો વિડીયો જોતા રહેજો. તો મિત્રો સૌથી પહેલાં તમારે શું કરવાનું, આ રીતે પહેલી ઇફેક્ટ પર આવી જવાનું. બરાબર, એની પર ક્લિક કરવાનું. પછી મિત્રો તમારે ઇફેક્ટમાં જવાનું, ત્રણ ડોટમાં જવાનું. પછી મિત્રો કોપી કરી લેવાનું આ રીતે. બરાબર, કોપી થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, જે આ તીરનું ઓપ્શન છે બરાબર, એની પર ત્રણ વખત આ રીતે ક્લિક કરી પાછું પડવાનું, આપણા બીટ માર્કમાં આવી જવાનું. તમારે આપણા બીટ માર્કમાં આવ્યા પછી મિત્રો આ રીતે નીચે જવાનું. પછી મિત્રો સૌથી પહેલાં તમારે કયા ફોટામાં ઇફેક્ટ લગાવવાની તો હું તમને બતાવી દઉં. બરાબર, આ રીતે આગળ જવાનું, આગળ જશો એટલે મિત્રો આ રીતે એક મોટો ફોટો આવશે. જોઈ લો મિત્રો આ રીતે એક મોટો ફોટો આવશે. મિત્રો ડ્યુરેશન છે 7.15. બરાબર, એટલા અહીં તમારે મિત્રો શું કરવાનું, ફોટા પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું,
ત્રણ ડોટમાં જવાનું, પછી મિત્રો તમારે પેસ્ટ કરી દેવાની આ રીતે, બરાબર. આ પેસ્ટ થઈ જાય પછી મિત્રો ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું, આ પહેલી ઇફેક્ટ આપણી લાગી જાય, બરાબર. મિત્રો આ પહેલી ઇફેક્ટ લાગી જાય એટલે મિત્રો શું કરવાનું, અહીંથી પાછું પડી જવાનું. પછી મિત્રો તમારે ઇફેક્ટમાં આવી જવાનું, ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો આ બીજા નંબરની ઇફેક્ટ તમારે લઈ લેવાની, બરાબર. એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, ત્રણ ડોટમાં જવાનું, કોપી કરી લેવાનું. અહીંથી કોપી કરી મિત્રો આ રીતે પાછું પડવાનું, બીટમાર્કમાં આવી જવાનું. બીટમાર્કમાં આવ્યા પછી મિત્રો આ રીતે નીચે જવાનું, નીચે જઈ મિત્રો આ રીતે આગળ જવાનું, બરાબર. આપણે જે ફોટા પર ઇફેક્ટ લગાવી જોઈએ, મિત્રો આમાં ઇફેક્ટ લગાવી, બરાબર. એનો જોડેનો જે ફોટો હોય મિત્રો એ પણ મોટો હશે, બરાબર. તો મિત્રો એની પર ક્લિક કરવાનું, તમારે ઇફેક્ટમાં જવાનું, ત્રણ ડોટમાં જવાનું, પેસ્ટ કરી દેવાની આ રીતે, બરાબર. આ પેસ્ટ થઈ જાય એટલે મિત્રો ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું, બરાબર. આ રીતે પેસ્ટ કરશો એટલે મિત્રો ઇફેક્ટ વાગી જશે, બરાબર. તો મિત્રો હવે તમારે શું કરવાનું, આ રીતે આગળ જવાનું. આગળ જશો નાના ફોટા આવશે એટલે મિત્રો અહીં સાવ નાના ફોટા આવશે, બરાબર. પછી મિત્રો નાના ફોટા પતા આપણા, પછી મિત્રો પહેલો જ ફોટો આવવા જોઈએ. મિત્રો આ નાના ફોટા પત્યા, આ પહેલો જ ફોટો આવે એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, ત્રણ ડોટમાં જઈ પેસ્ટ કરી દેવાની, બરાબર. આ પેસ્ટ કરી મિત્રો એનો જોડેનો ફોટો આવવા જોઈએ લો મિત્રો 19.TV વાળો, એમાં પણ તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની, બરાબર. આ રીતે પેસ્ટ કરી દેવાની, જોઈ લો મિત્રો બે બે ફોટામાં પેસ્ટ કરી દીધી, બરાબર. પછી મિત્રો આ ઇફેક્ટ બીજા ચાઈ પેસ્ટ નહીં કરવાની, અહીંથી પાછું પડી જવાનું, બરાબર. પાછું પડી ઇફેક્ટમાં તમારે આવી જવાનું. ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો તમારે શું કરવાનું, આ ઇફેક્ટ લઈ લેવાની ત્રીજા નંબરની, બરાબર. એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, ત્રણ ડોટમાં જવાનું, કોપી કરી લેવાની આવી હતી, બરાબર. કોપી થઈ જાય એટલે પાછું પડી જવાનું. પછી મિત્રો બીટમાર્કમાં આવી જવાનું તમારે. બીટમાર્કમાં આવ્યા પછી હવે મિત્રો તમારે શું કરવાનું, આ રીતે આગળ જવાનું, બરાબર. હું તમને બતાવી દઉં, જોઈ લો મિત્રો તમારે આ ચાઈ ઊભું જ નહીં રહેવાનું, બરાબર. મિત્રો આ રીતે આગળ જશો એટલે મિત્રો આપણે જે ફોટામાં ઇફેક્ટ લગાવી હતી, જોઈ લો મિત્રો આ બે ફોટામાં આપણે ઇફેક્ટ લગાવી છે, જોઈ લો મિત્રો આ રહ્યા બે ફોટામાં, બરાબર. પછી મિત્રો એનો જોડેનો જે ફોટો આવે, જોઈ લો મિત્રો 20.22 યાદ રાખવાનું, બરાબર. એ ફોટા પર ક્લિક કરવાનું, પછી મિત્રો ઇફેક્ટમાં જવાનું, ત્રણ ડોટમાં જવાનું, પેસ્ટ મારી દેવાની આ રીતે, બરાબર. આ પેસ્ટ થઈ ગઈ, જોઈ લો મિત્રો આ રીતે પેસ્ટ થઈ જશે, બરાબર. તો મિત્રો આ એક જ ફોટામાં તમારે આ ઇફેક્ટ લગાવવાની, પછી મિત્રો તમારે શું કરવાનું, પાછું પડી જવાનું, બરાબર. પાછું પડ્યા પછી મિત્રો ફરીથી ઇફેક્ટમાં આવી જવાનું. ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો હવે તમારે શું કરવાનું, ચોથા નંબરની ઇફેક્ટ લઈ લેવાની, બરાબર. ચોથા નંબરની એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, ત્રણ ડોટમાં જવાનું, કોપી કરી લેવાનું. અહીંથી આ કોપી થઈ ગયું, બરાબર. મિત્રો કોપી થઈ જાય એટલે મિત્રો અહીંથી પાછું પડવાનું, બીટમાર્કમાં આવી જવાનું. બીટમાર્કમાં આવ્યા પછી મિત્રો હવે તમારે શું કરવાનું, આ પહેલો ફોટો રહ્યો આપણો, જોઈ લો મિત્રો પહેલો ફોટો, એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, ત્રણ ડોટમાં જવાનું, પેસ્ટ મારી દેવાની આવી હતી, બરાબર. આ પેસ્ટ થઈ ગઈ, પેસ્ટ થાય એટલે ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું, બરાબર. આ રીતની ઇફેક્ટ આવશે. પછી મિત્રો આગળ જવાનું, બે નાના ફોટા આવશે એ છોડી દેવાના. પછી મિત્રો આ મોટો ફોટો આવશે, બરાબર. તમારે એની પર ક્લિક કરવાનું, આ રીતે પેસ્ટ કરી દેવાની, બરાબર. પેસ્ટ કરશો એટલે મિત્રો ફરી બે નાના ફોટા આવશે, પછી મિત્રો એક મોટો ફોટો આવશે, બરાબર. તો મિત્રો આ રીતે મોટા ફોટા આવે એના તમારે પેસ્ટ કરી દેવાની, અને મિત્રો આ રીતે નાના ફોટા બે આવે એના છોડી દેવાના, બરાબર. પછી મિત્રો આ લગાવી લીધે છે આપણી આ ઇફેક્ટ, બરાબર. પછી મિત્રો તમારે શું કરવાનું, આ રીતે આગળ જતું રહેવાનું, આ છે ઊભું જ નહીં રહેવાનું, બરાબર. આ રીતે તમારે આગળ જવાનું. આગળ જવાનું એટલે મિત્રો તમારે કેટલું આગળ જવાનું હું તમને બતાવી દઉં, બરાબર. જોઈ લો મિત્રો આપણે આ ફોટામાં ઇફેક્ટ લગાવી હતી, તો મિત્રો તમારે શું કરવાનું, આ ફોટા પર આવી જવાનું, બરાબર. 21.25 આવી જવાનું, બરાબર. આટલું આગળ આવી જવાનું. પછી મિત્રો એ ફોટા પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, ત્રણ ડોટમાં જવાનું, પેસ્ટ મારી દેવાની આવી હતી, આ રીતે પેસ્ટ કરી દેવાની. પછી મિત્રો એ રીતે છેલ્લે સુધી કરવાનું, બરાબર. બે નાના ફોટા આવે એના છોડી દેવાનું, પછી મિત્રો આ ફોટામાં તમારે પેસ્ટ કરી દેવાનું આ રીતે, બરાબર. આ પેસ્ટ થઈ ગયું, જોઈ લો મિત્રો. તો મિત્રો છેલ્લે સુધી તમારે આ મોટા ફોટા આવે એમાં પેસ્ટ મારી દેવાની, બરાબર. એટલું કરશો એટલે મિત્રો તમારે શું કરવાનું, આ ઇફેક્ટ પેસ્ટ કરી મિત્રો તમારે પાછું પડી જવાનું આ રીતે. પાછું પડ્યા પછી ઇફેક્ટમાં આવી જવાનું. તમારે ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો હવે તમારે શું કરવાનું, જે આ પાંચમા નંબરની ઇફેક્ટ છે, જોઈ લો મિત્રો, એની પર ક્લિક કરવાનું. પછી મિત્રો ઇફેક્ટમાં જવાનું, ત્રણ ડોટમાં જવાનું, કોપી કરી લેવાની, બરાબર. આ કોપી થઈ જાય એટલે પાછું પડી જવાનું આ રીતે. પછી બીટમાર્કમાં આવી જવાનું. બીટમાર્કમાં આવ્યા પછી હવે મિત્રો તમારે શું કરવાનું, આ જે બે નાના ફોટા આવવા, જોઈ લો મિત્રો આપણા નાના ફોટા, એમાં તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે, બરાબર. ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ, ત્રણ ડોટમાં જઈ પેસ્ટ મારી દેવાની આ રીતે, બરાબર. પેસ્ટ થશે એટલે મિત્રો આ રીતની ઇફેક્ટ વાગી જશે, બરાબર. તો મિત્રો બે બે ફોટામાં તમારે પેસ્ટ કરી દેવાની. પછી મિત્રો આગળ જશો એટલે મિત્રો બીજા બે નાના ફોટા આવશે, બરાબર. એમાં તમારે આ રીતે પેસ્ટ કરી દેવાની ઇફેક્ટ. જોઈ લો મિત્રો આ છેલ્લી ઇફેક્ટ તમારે આ રીતે પેસ્ટ કરી દેવાની, બરાબર. તો મિત્રો તમારે એ રીતે જ કરવાનું, બરાબર. આપણા જે આ નાના ફોટા આવે, જોઈ લો મિત્રો નાના ફોટા, એમાં તમારે પેસ્ટ કરી દેવાની, બરાબર. પછી મિત્રો આટલાથી મોટા ફોટા ચાલુ થઈ જાય, પછી મિત્રો જે આ નાના ફોટા આવે, જોઈ લો મિત્રો આ નાના ફોટા, અહીંથી જોઈ લો મિત્રો હું ડ્યુરેશન બતાવી દઉં. 10.30થી જે નાના ફોટા આવે એમાં તમારે મિત્રો ઇફેક્ટ પેસ્ટ કરવાની નહીં, બરાબર. આ રીતે આગળ જતું રહેવાનું. આગળ જશો એટલે મિત્રો અહીં હું તમને ડ્યુરેશન બતાવી દઉં, બરાબર. જોઈ લો મિત્રો આ ડ્યુરેશન, જોઈ લો મિત્રો 20.3 વાળું ડ્યુરેશન યાદ.
ત્યાંથી મિત્રો જે બે નાના ફોટા આવા જોઈએ, મિત્રો આ નાના ફોટા એમાં તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે, બરાબર. એ ઇફેક્ટ બે બે ફોટામાં પેસ્ટ કરી દેવાની, પછી મિત્રો એક મોટો ફોટો આવશે એમાં લગાવેલી રહેશે. મિત્રો આ નાના ફોટા આવશે એમાં તમારે પેસ્ટ કરી દેવાની, બરાબર. તો મિત્રો આ બે નાના ફોટા આવે એમાં તમારે પેસ્ટ કરી દેવાની છેક છેલ્લે સુધી, બરાબર. છેલ્લે પણ બે નાના ફોટા આવે એમાં પણ તમારા એ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની. એટલું કરી મિત્રો તમારે શું કરવાનું, પાછું પડી જવાનું. પાછું પડ્યા પછી ઇફેક્ટમાં આવી જવાનું. ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો છેલ્લા નંબરની ઇફેક્ટ તમારે લઈ લેવાની, બરાબર. એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, ત્રણ ડોટમાં જવાનું, પછી મિત્રો કોપી કરી લેવાનું, બરાબર. તો મિત્રો કોપી કરી આ રીતે પાછું પડવાનું, પછી મિત્રો બીટ માર્કમાં આવી જવાનું, બરાબર. બીટ માર્કમાં આવ્યા પછી મિત્રો હવે જે આપણા નાના ફોટા વધ્યા, બરાબર મિત્રો, હું તમને ડ્યુરેશન બતાવી દઉં. જોઈ લો મિત્રો આટલાથી તમારે 10.30થી મિત્રો જેટલા પણ નાના ફોટા છે, જોઈ લો મિત્રો એમાં તમારે આ છેલ્લી ઇફેક્ટ પેસ્ટ મારી દેવાની રહેશે, બરાબર. ફોટા પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, ત્રણ ડોટમાં જવાનું, મિત્રો પેસ્ટ કરી દેવાની આ રીતે, બરાબર. પેસ્ટ થઈ ગઈ. જોઈ લો મિત્રો આપણા જેટલા પણ છેલ્લા ફોટા છે નાના, એમાં તમારા ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની આ રીતે, બરાબર. લાગડ પેસ્ટ કરતું કરતું આવવાનું, પછી મિત્રો એટલા જશો એટલે મિત્રો આ રીતે નાના ફોટા આવશે. જોઈ લો મિત્રો આ નાના ફોટા પણ આવશે, બરાબર. તો મિત્રો એ બધા નાના ફોટામાં તમારે આ છેલ્લી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની, બરાબર. આ બધા ફોટામાં પેસ્ટ કરી દેવાની. એટલે મિત્રો પેસ્ટ કરી દેશો પછી મિત્રો આગળ આપણી પેસ્ટ થતા આવશે, બરાબર. તો મિત્રો આટલા સુધી તમારે પેસ્ટ કરી દેવાની, આ છેલ્લા નાના ફોટા સુધી છેલ્લી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની, બરાબર. એટલું કરશો એટલે મિત્રો આપણું સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે. જોઈ લો મિત્રો આ રીતે મેં તમને કીધું હતું કે મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો, બરાબર. તો મિત્રો આ આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું. પછી એને આપણે ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર તીનું નિશાન છે, એની પર ક્લિક મારવાનું. પછી મિત્રો તમારે શું કરવાનું, અહીંથી એક્સપોર્ટ કરવાનું આ રીતે, બરાબર. જોઈ લો મિત્રો એક્સપોર્ટ થઈ જશે તમારી ગેલેરીમાં. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.